अस्सलामु अलैकुम विद्यार्थी मित्र, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल। आजे तारीख 23/2/2021 वार मंगलवार। आजे आपणे धोरण 5 गणित विषय में पुनरावर्तन करीशुं। एना पहेलाना टास्क में आपणे प्रकरण नंबर 8 नक्शा आलेखन एनो पहेलो भाग जोई गया हता। एमां आपणे नक्शा परथी प्रश्नना जवाब आप्या हता। हवे आपणे आज प्रकरण में आगळ वधीशुं। चालो अहीं नक्शो आपेलो छे, देखाय छे ने? तो बीजा सवालथी बाकी छे। तो बीजो सवाल शुं छे, ઇડલીપુરથી બર્ફીનગર જવા માટે તમારે કેટલા કિલોમીટરની મુસાફરી કરવી પડે? ઇડલીપુરથી બર્ફીનગર જવા માટે એટલે કે આટલું અંતર છે, તો તમારે સ્કેલ એટલે કે તમારી માપપટ્ટી વડે આટલું અંતર માપવાનું છે, તો એ અંતર કેટલું આવશે? તો તે અંતર આવશે લગભગ 5 સેમી। કેટલું? 5 સેમી। હવે તમારે લખવાનું કે નકશામાં 1 સેમી બરાબર 10 કિમી એટલે કે 10 કિલોમીટર। હવે ઇડલીપુરથી બર્ફીનગરનું અંતર 5 સેમી છે એટલે 5×10=50 કિમી। એટલે કે ઇડલીપુરથી બર્ફીનગરનું અંતર કેટલા કિલોમીટર આવશે? 50 કિલોમીટર। સમજ પડી ને? ચાલો આગળ જોઈએ। ત્રીજો સવાલ શું કીધું છે? ઇડલીપુર અને બર્ફીનગરના રસ્તા પર મધ્યમાં ખમણપુર આવેલું છે। ઇડલીપુર અને બર્ફીનગર એટલે કે આ છે એની મધ્યમાં એટલે કે બરાબર વચ્ચે શું આવેલું છે? ખમણપુર, જેને કેની નિશાની વડે દર્શાવો, બરાબર? તો સૌથી પહેલાં આપણે લખીશું કે ઇડલીપુરથી બર્ફીનગરનું અંતર 5 સેમી છે। આપણે આગળ જ જોયું ને કેટલા સેમી આવે છે? 5 સેમી। તેના મધ્યમાં એટલે કે આનો અડધો ભાગ એટલે 5 સેમી/2 એટલે 2.5 સેમી અંતરે ખમણપુર આવેલ છે, જેને નકશામાં કે વડે દર્શાવવામાં આવેલ છે। જો અહીં કે વડે દર્શાવવામાં આવેલ છે બરાબર વચ્ચે, સમજ પડી આ શું છે? ખમણપુર દર્શાવવામાં આવેલ છે। આગળ જોઈએ। ભેલપુર અને છોલાઘાટના વચ્ચેના રસ્તાની લંબાઈ માપો। ભેલપુર અને છોલાઘાટ એટલે કે તમારે આ લંબાઈ માપવાની છે, તો હવે સ્કેલ વડે આ વલયાકાર લંબાઈ માપી શકાશે નહીં, તેથી દોરી વડે તમારે આટલું અંતર માપવાનું રહેશે। અહીં દોરી મૂકવાની અને પછી જેટલી દોરી આવે એને માપપટ્ટી પર મૂકી અંતર માપવાનું રહેશે। તો તમે અંતર માપશો તો તમારો અંતર આવશે એટલે કે ભેલપુર અને છોલાઘાટના વચ્ચેના રસ્તાની લંબાઈ 6 સેમી આવી, બરાબર? કેટલા સેમી આવી? 6 સેમી। 6 સેમી છે એટલે 1 સેમી/10 કિલોમીટર, તો 6 સેમી/ કેટલા કિલોમીટર આવશે? 60 કિલોમીટર। સમજ પડી? એટલે ભેલપુરથી છોલાઘાટ વચ્ચેનું અંતર કેટલું આવશે? 60 કિલોમીટર આવશે। આ સવાલના જવાબ પણ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે। આગળ જોઈએ। આશીની શાળા, અહીં નકશો આપેલો છે કે આશીની શાળા ઉપરથી આ પ્રમાણે દેખાય છે। શાળાના નકશાને ધ્યાનથી જુઓ અને ખાનાઓનો ઉપયોગ કરીને શોધી કાઢો, બરાબર? નકશો દેખાય છે ને અહીં? અલગ અલગ ક્લાસ આપેલા છે, વર્ગખંડ આપેલા છે, દેખાય છે ને? ચાલો હવે સવાલ જોઈએ। સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળથી કેટલા ગણું વધારે છે? સવાલ ધ્યાનથી સમજો। આ સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલય જે છે તેનાથી એટલે કે આ જે કાર્યાલય છે એનાથી કેટલા ગણું વધારે છે? તો અહીં આપણે લખીશું કે સભા મેદાનનું ક્ષેત્રફળ 15। કેવી રીતે અહીં ગણો? 1, 2, 3, 4, 5 એવા 3 ખાના એટલે 45, 15। હવે કાર્યાલયનું ક્ષેત્રફળ કેટલા ખાના છે કાર્યાલયમાં જો? તો 3 ખાના છે એટલે 3 ચોરસ સેમી એટલે
ત્રણ ગુણ્યા હું કેટલા કરું તો સભા મેદાનનું ક્ષેત્રફળ થાય? તો અહીં સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળથી 5 ગણું વધારે છે, કારણ કે અહીં 3 આવ્યું કાર્યાલયનું, એટલે 3 × 5 = 15 થશે. એટલે સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળથી 5 ગણું વધારે છે. સમજ પડીને આગળ જોઈએ. ચાલો, આશીની શાળાના બધા જ વર્ગખંડો કંઈક આ પ્રમાણે દેખાય છે, બરાબર? એ અંદરથી હતું, આ બહારથી છે, બરાબર ને? નકશો દેખાય છે ને? આ બ્લેકબોર્ડ છે, આ પાટલીઓ છે, આ કબાટ છે, આ ડિસ્પ્લે બોર્ડ છે, આ નોટિસ બોર્ડ છે. પહેલો સવાલ, બ્લેકબોર્ડની બરાબર સામે નીચેનામાંથી શું છે? કબાટ, બારી, નોટિસ બોર્ડ, ડિસ્પ્લે બોર્ડ. તો આ બ્લેકબોર્ડ છે, એની બરાબર સામે શું દેખાય છે? એની બરાબર સામે તો જવાબ આવશે ડિસ્પ્લે બોર્ડ. આગળ જોઈએ. પ્રશ્ન 1, નીચે આપેલા સભાગૃહના નકશાની જુદી જુદી જગ્યાઓના ક્ષેત્રફળ શોધો અને પ્રશ્નના જવાબ આપો. એટલે કે અહીં અલગ અલગ તમને આપેલા છે, સભાગૃહ, બગીચો, ખંડ, ગેલેરી, પાર્કિંગ, અને એનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો, સ્કેલ માપ પણ આપેલું છે. શું આપેલું છે? સ્કેલ માપ 1 સેમી = 3 મીટર. કેટલા મીટર? 3 મીટર. પહેલો સવાલ, સભાગૃહનું ક્ષેત્રફળ, એટલે કે આ જે સભાગૃહ આપેલું છે એનું ક્ષેત્રફળ કેટલું આવશે? તો તમને ખબર છે, ક્ષેત્રફળ એટલે કે જે તે આકારે રોકેલી જગ્યા, એટલે કેટલા આવશે? ખાના ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 આવે, બરાબર ને? 12 છે એટલે 12 સેમી આવશે. તો અહીં 1 સેમી = 3 મીટર, તો 12 સેમી = કેટલા આવશે? 36 ચોરસ મીટર. સમજ પડી? ચાલો આગળ જોઈએ. બીજો સવાલ છે, ખંડનું ક્ષેત્રફળ. ચાલો, હવે તમે જાતે ખંડનું ક્ષેત્રફળ શોધી શકશો ને? શું કરવાનું? જેટલા ખાના છે એટલા ગણી નાખવાના. 1, 2, 3, 4, 5, 6. 1 સેમી = 3 મીટર, તો 6 સેમી = 18 ચોરસ મીટર. આગળ જોઈએ. પાર્કિંગનું ક્ષેત્રફળ. હવે પાર્કિંગનું ક્ષેત્રફળ કેટલું આવશે? તો જે તે આકારે રોકેલી જગ્યા, એટલે કે પાર્કિંગે રોકેલી જગ્યા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 1 સેમી = 3 મીટર, તો 16 સેમી = કેટલા? 47 ચોરસ મીટર. સમજ પડી? આગળ જોઈએ. કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? બરાબર, આપણે સભાગૃહનું શોધ્યું 36 આવ્યું, ખંડનું શોધ્યું 18 આવ્યું, પાર્કિંગનું શોધ્યું 48 આવ્યું. હવે બગીચા અને ગેલેરી આ બેનું બાકી છે, તો બગીચોનું આવશે 1, 2, 3, 4 ખાના છે અને ગેલેરીના 3 ખાના છે. તો દેખીતી રીતે જ તમને લાગે છે કે કોનું ક્ષેત્રફળ ઓછું આવશે, તો ગેલેરીનું ક્ષેત્રફળ ઓછું આવશે. સમજ પડી ને? આ સવાલના જવાબ પણ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. આગળ જોઈએ. ચલો, અહીં તમને નકશો આપેલો છે, દેખાય છે ને? અને પ્રશ્નના જવાબ આપવાના છે. નકશા 1માં ધોરણ 3 બમાં બેઠેલો વિદ્યાર્થી બગીચો જોઈ શકશે. ચલો, સૌથી પહેલાં તો 3 બ શોધી કાઢો. તો આ 3 બ છે. હવે આ વર્ગખંડમાં બેસેલો વિદ્યાર્થી આ બગીચો જોઈ શકશે? તો હા, જોઈ શકશે. કેવી રીતે? કારણ કે અહીંથી એ જોઈ શકશે. દેખાય છે ને? આ દરવાજો છે, તો અહીંથી એ બગીચો જોઈ શકશે. એટલે જવાબ શું આવશે? હા. આગળ બીજો સવાલ, નકશા 1માં ધોરણ 5માં બેઠેલો વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકશે. ચાલો, ધોરણ 5 એટલે કે આ સભા મેદાન. તો સભા મેદાન એટલે કે અહીં મેદાન તમને આપેલું છે, એ વિદ્યાર્થી સભા
मैदान देखाय छे ने, तो आ विद्यार्थी अहींथी जोई शकशे। तो जवाब शुं आवशे? हाँ, जोई शकशे। केम? कारण के अहीं वच्चे बारी छे, आ बारी छे, आ दरवाजो छे, तो बारी छे तो बारी परथी ए सभा मैदान जोई शकशे। एटले जवाब शुं आवशे? हाँ। आगळनो सवाल, नक्शा एक मां धोरण त्रण अ मां बैठेलो विद्यार्थी रमतनुं मैदान जोई शकशे। चालो सौथी पहेला तो त्रण अ शोधी काढ़ो। तो त्रण अ मां बेसेलो विद्यार्थी एटले के आ क्लास छे, अहीं कोई बारी नथी एटले अहींथी ए जोई शकशे नहीं। बारी पाछळ छे तो पाछळ तो विद्यार्थी सभा मैदान छे, आपणे तो रमतनुं मैदान एटले के आ जोवानुं छे। तो अहीं वच्चे क्लास आवी जाय छे, आ त्रण ब चौथुं धोरण अने पहेलुं धोरण, तेथी त्रण अ मां बेसेलो विद्यार्थी रमतनुं मैदान जोई शकशे नहीं। एटले जवाब शुं आवशे? ना। समझ पड़ी? આમ આ પ્રશ્નો અને એના જવાબ પણ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે। આ પ્રકરણ પૂર્ણ થાય છે, એના આગળનું પ્રકરણ આપણે આગલા તાસમાં જોઈશું। થેન્ક યુ।